જય શ્રી કૃષ્ણ વાલી મિત્રો, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, બાળકો આપણે આગળના ઝૂમ લેસનની અંદર પ્રકરણ 2 સુધી આપણે પૂરું કરી લીધું છે, બરાબર. તમને લાસ્ટ એકમ દશક અને 100ના સ્થાનની અંદર જે આપણે ગોળ લેવાનું છે, ચોરસ લેવાનું છે, ત્રિકોણ લેવાનું છે એની સમજ આપી હતી. ઓકે, આજથી આપણે પરીક્ષાને લગતું પુનરાવર્તન કરવાનું છે. શું કરવાનું છે? રિવિઝન. તો ત્રણ સંખ્યા આપી છે ને, એટલે એક દસ સો, એને આપણે
અને 0 એકમ એટલે 150 એકમ 10 100 બરાબર તો આ રીતે આપણે વિસ્તાર કરવાનો એટલે કે અલગ કરવાનો આ જો બીજી રકમ 224 શું છે 224 હવે આને આપણે અલગ કરીએ આ બે તો 200 આબે 10 અને આ 4 એકમ અહીં સંખ્યા 224 એકમ 10 100 આગળ જોઈએ 128 તો આપણે લખીશું 1 2 10 અને 8 એકમ બરાબર તો અહીં ત્રણ સંખ્યા આપણે વિસ્તાર કરી આ સિવાયની પણ કોઈ પણ સંખ્યા આવી તમને પૂછે તો તમારે આ રીતે એકમ દશક 100 ને અલગ કરીને લખવાના કેટલા વાર એવું કરશે કે અહીં લખશે 100 અહીં લખશે એકમ અહીં દશક તો એ બધું ધ્યાન રાખજો એવું થવું જોઈએ નહીં હંમેશા જમણા હાથ છે ને જમણો હાથ જમણા બાજુથી ગણવાનું એકમ દશક 100 એકમ દશક 100 100 5 દશક 0 એકમ બરાબર આ રીતે વ્યવસ્થિત લખાવવું જોઈએ આગળનો પ્રશ્ન જુઓ આ ગોળની અંદર છે એટલે આપણે શું સમજવાનું આપણે 100 લખ્યા છે એટલે કે 100 ગોળ છે એટલે શું 100 આ ચોરસ છે એટલે 10 છે એટલે 10 ચોરસ છે એટલે 10 છે એટલે 10 અને આ ત્રિકોણ એને શું લખવાનું 1 એટલે કે એકમ ત્રિકોણ એકમ ચોરસ 10 અને આ ગોળ 100 કાર્ડનો ઉપયોગ કરી સંખ્યાનો વિસ્તાર કરો શું કરવાનું આ રીતે આપણે આ ગોળ ચોરસ અને ત્રિકોણ કરીને સંખ્યાનો વિસ્તાર કરો ગઈકાલે આપણે ઝૂમ લેસનમાં શીખ્યા હતા બરાબર ને એ જ છે તો એકમ અને દસ બે જ સંખ્યા છે બે જ છે ને એકમ અને દસ તો આપણે જોઈએ પહેલા ત્રણ એકા સ્થાનમાં છે એકમ અને દસ કયા સ્થાનમાં છે દસકના સ્થાનમાં દસકના સ્થાનમાં શું છે ચોરસ છે ચોરસ છે ને તો આ કેટલા છે ત્રણ છે ને એટલે આપણે કેટલા ચોરસ કરવાના ત્રણ કેટલા ત્રણ ઓકે હવે એકમના સ્થાનમાં કેટલા છે પાંચ એકમ આપણે શું લેવાનું છે ત્રિકોણ તો આપણે કેટલા ત્રિકોણ હશે પાંચ એક બે ત્રણ ચાર પાંચ સમજાઈ ગયું બીજી રકમ જુઓ એકમ દસ અને સો આમાં ત્રણ છે હવે સોના સ્થાનમાં શું છે ગોળ છે ત્રણ કેટલા છે આ ત્રણ છે તો આપણે કેટલા ગોળ કરવા પડશે ત્રણ એક બે ત્રણ તમારે વાસ્તવ સર્કલનો ઉપયોગ કરીને ગોળ કરવાના વ્યવસ્થિત હવે આ કયા સ્થાનમાં છે દશકના સ્થાનમાં તો દશકના સ્થાનમાં શું છે ને ચોરસ તો આપણે કેટલા ચોરસ કરવા પડશે એક બરાબર હવે આગળ એકમના સ્થાનમાં કેટલા છે બે એકમના સ્થાનમાં શું દોરવાનું છે ત્રિકોણ તો કેટલા ત્રિકોણ દોરવા પડશે બે એક બે ખ્યાલ આવી ગયો આગળ જુઓ 224 બે સોના સ્થાનમાં છે બરાબર ને તો બે સોના સ્થાનમાં શું દોરવાનું છે ગોળ કેટલા ગોળ દોરવા પડશે બે એક બે હવે દશકના સ્થાનમાં કેટલા છે બે બે ની જગ્યાએ શું દોરવાનું આપણે ચોરસ કેટલા દોરવા પડશે બે હવે એકમના સ્થાનમાં કેટલી સંખ્યા છે ચાર એકમી સ્થાનમાં શું દોરવાનું છે આપણે ત્રિકોણ કેટલા ત્રિકોણ દોરવા પડશે ચાર તો દોરીશું આપણે ચાર ખ્યાલ આવી ગયો
એટલે એ રીતે પણ પ્રિપેર રહેજો આગળનો પ્રશ્ન આપણે આગળના વિડિયો પીરિયડમાં જોઈશું શ્રી કૃષ્ણ